अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 15 फेब्रुआरी 2015 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 716 श्री आनंद आसो सुद बीज गुरुवार 1952 ओम सद्गुरु प्रसाद श्री रामदास स्वामीनु योजेलु दासबोध नामनु पुस्तक मराठी भाषा में छे तेनु गुजराती भाषांतर छपाई प्रगट थयु छे जे पुस्तक वाँचवा तथा विचारवा अर्थे मोकल्यु छे प्रथम गणपति आदिनी स्तुति करी छे तेथी तेमज पाछड़ जगतना पदार्थों ने आत्मा स्वरूप वर्णवीने उपदेश कर्यो छे तेथी तेमज तेमा वेदांतनु मुख्यपणु वर्णव्यु छे ते वगैरे थी कई पण भय न पामता अथवा विकल्प नहीं पामता आत्मार्थ विषेना ग्रंथकर्ताना विचारोनु अवगाहन करवा योग्य छे आत्मार्थ विचारवामा तेथी क्रमे करीने सुलभता थाय छे पूज्य मुनिश्री ऊपर लखायेलो आ पत्र छे मूळ मार्गनु काव्य पण परम कृपाळु देवी आनंदनी अंदर ज लख्यु छे अने एना बीजे दिवसे आ पत्र मुनिश्री ऊपर लखाय छे शीर्षक ज मुख्य छे ओम सद्गुरु प्रसाद કેટલાક પત્રો એના ઉપર આ શીર્ષક છે સદગુરુ પ્રસાદ અને એ આધારે અગાસથી એક પુસ્તિકા સદગુરુ પ્રસાદ નામની પ્રસિદ્ધ થઈ છે પ્રકાશિત થઈ છે અને એ પુસ્તિકાનું વિશેષ મહત્વ પ્રભુશ્રીએ જણાવ્યું હતું અને એ અધિકારી મુમુક્ષુઓને જ પૂજ્ય પ્રભુશ્રીના હસ્તે એ પુસ્તિકા આપવામાં આવતી હતી જે કંઈ સદગુરુનો બોધ મળે છે એ જીવને પ્રસાદરૂપ છે એના મંગળરૂપ એના હિતરૂપ એના કલ્યાણરૂપ છે પ્રસાદ કૃપા અનુગ્રહ આશીર્વાદ એમ જુદા જુદા પર્યાયો જુદા જુદા સ્વરૂપના આધારે જ્યારે આવું કોઈ ભૌતિક સ્વરૂપ મળે એને પ્રસાદ કહેવાય છે તો અહીંયા સદગુરુ પ્રસાદ એ સદગુરુ કૃપાનું એક મૂર્તિમંત સ્વરૂપ છે તો અહીંયા એક પુસ્તક કૃપાળુ દેવે મોકલ્યું છે એ છે દાસબોધ નામનું પુસ્તક છે અને દાસબોધ
એ સ્વામી રામદાસ સ્વામીનું છે. સમર્થ રામદાસ એ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા અને મહારાષ્ટ્રમાં રામદાસજીના ઠેર ઠેર અખાડાઓ ચાલે છે. બહુ મોટો સંપ્રદાય છે એમનો. એમને દાસબોધ પોતાના સેવકોના કલ્યાણ માટે હિતકારી વચનો એમાં મૂક્યા છે અને પરમાર્થ માર્ગનું સ્વરૂપ સમજાવ્યું છે. એ મરાઠીમાં હતું પણ ગુજરાતીમાં ભાષાંતર થયું એટલે પરમ કૃપાળુ દેવે એ ભાષાંતરની પુસ્તિકા પ્રભુશ્રીને આપી છે. એમાં લખ્યું છે કે જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે. આપણો અનુભવ હશે, આપણે ઘણા પુસ્તક વાંચીએ છીએ, ઘણા પુસ્તક આપણે વાંચીએ છીએ અને કોઈ આપે તો આપણને વાંચવા આપે, આપણને એમ થાય કે વાંચવા આપે છે તો વાંચી લઈએ. આપણે સ્વયં પણ કોઈ પુસ્તક વાંચવા લઈએ છીએ પણ એવું સ્મરણ કરો કે પુસ્તક વાંચ્યા છે એ વિચાર્યા છે ખરા? જે પુસ્તક વાંચીએ છીએ તે પુસ્તક વિચારીએ છીએ ખરા? તો વાંચ્યા પછીનું એ પગલું છે. વાંચતી વખતે તો પુસ્તક સન્મુખ છે, એના અક્ષરો, એની ભાષા, એની લિપિ એ વંચાય છે. એમાં ગ્રંથકર્તા શું કહે છે, કેવી રીતે કહે છે, એ બધું શબ્દથી આપણે પકડી લઈએ છીએ કે આમાં આ વાત આવે છે. પછી વિચારણાનો પ્રશ્ન છે. ત્યારે આપણા હાથમાં પુસ્તક ન હોય કદાચ, પરંતુ જે આપણે વાંચ્યું છે અને આપણી બુદ્ધિએ એનું જે ગ્રહણ કર્યું છે એનું ચિંતન થાય, એ ચિંતનથી જીવને જે વિચારો સત્પુરુષનો બોધ હોય એ પકડાય. શાસ્ત્રની અંદર જ્ઞાનથી પરમાર્થ માર્ગની યાત્રા થાય છે. એ જ્ઞાનના ત્રણ પ્રકાર કયા છે? પહેલું છે શ્રુત જ્ઞાન, બીજું છે ચિંતા જ્ઞાન અને ત્રીજું છે ભાવના જ્ઞાન. આ ઉત્તરોત્તર એની શ્રેણી છે. શ્રુત જ્ઞાન એટલે જ્ઞાની પુરુષોએ કહેલો જે બોધ છે એ ગ્રંથસ્થ છે, શ્રુત રૂપે છે, શાસ્ત્ર રૂપે છે, એનું અવગાહન કરવું, એ વાંચવું ખૂબ શાંતિપૂર્વક, જે એમાં લખ્યું છે તે જ ઉપયોગ સાથે વાંચીએ. નહીં તો ઘણીવાર આપણું વાંચવાનું ચાલુ હોય અને મનમાં બીજા વિચારો પણ ચાલુ હોય તો ક્યારેક ક્યારેક તો કમ્પેરિઝન ચાલતી હોય, તુલના ચાલતી હોય, તો આ પદ્ધતિ નથી. કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવા માટે ઉપયોગની એકાગ્રતા, તીવ્રતા અને એવા ગ્રંથો હોય તો એની સૂક્ષ્મતા અને ગહનતા એ પણ એટલી જ આવશ્યક છે. નહીં તો કેટલી વસ્તુ છૂટી જાય, આપણને પછી ભ્રાંતિ જ રહી જાય કે મેં તો આ વાંચ્યું છે, તો મેં વાંચ્યું છે એનું કદાચ 10% ગ્રહણ નથી થયું, 90%થી વધારે વસ્તુ છૂટી જાય છે. કારણ કે વાંચતી વખતે ઉપયોગની આવી તન્મયતા રહેતી નથી. તો શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાનને પછી કહ્યું છે ચિંતા જ્ઞાન, જે વાંચ્યું એનું ચિંતન કરવું. ચિંતન કરવાથી એને શબ્દોમાં રહેલો રહસ્ય, એના ભેદ, એનો આશય, એનો હેતુ એ ધીરે 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 જીવને સ્પષ્ટ થાય. એ ચિંતન કરવાથી સ્પષ્ટ થાય. જેટલો પોતાનો ક્ષયોપ સમજશે એટલા પ્રમાણમાં ચિંતનની ધારા આગળ ચાલી શકે છે. પણ ચિંતન તો પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ અને ક્ષયોપશમ વધે એ પણ ચિંતન થાય તો જ વધે. ઘણીવાર ઘણા વિચાર કરે કે ભાઈ અમને આમાં કંઈ ખ્યાલ નથી પડતો, તો એને માટે જ્ઞાનીઓ એ જ બતાવે છે કે તમે વાંચો, ફરીથી વાંચો, વારંવાર વાંચો, એથી કરીને તમારો ક્ષયોપશમ થશે. કેમ કે જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે, આત્માનો વિશેષ ગુણ છે. જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે, ચેતનાનું એ લક્ષણ છે. તો વાંચો,
આજે નહીં સમજાયું હોય તો કાલ સમજાશે, બે દિવસ મોડું સમજાશે, પણ વાંચન છોડાય નહીં, રોજ વાંચવું. નિયમ લઈએ કે કૃપાળુ દેવનું એક બોધ વચનામૃતનું એક પાનું અથવા એક પત્ર રોજ વાંચવું, અને જેને વાંચવાની અંદર હજુ થોડી તકલીફ પડતી હોય એને રોજ લખવું, કોઈને બતાવવા નહીં, કોઈ પ્રકાશન કરવા માટે પણ નહીં, પરંતુ મારા ઉપયોગની સ્થિરતાનું એક માધ્યમ છે, માટે જ્યારે હું વાંચું ત્યારે લખું. લખવાથી એમણે જે કહ્યું છે એના ઉપર પૂરો ઉપયોગ થશે, કેમ કે લખાશે નહીં જો યાદ નહીં, બરોબર નહીં હોય તો. માટે જરાક એક શબ્દ આપણે લખવા બેસીએ ત્યારે એમ થાય કે મેં શું વાંચ્યું હતું, તો લખવું. આ પદ્ધતિ છે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય, કેવળ જ્ઞાન, જ્ઞાનના સાધનો અને જ્ઞાનીની ઉપાસનાથી જ થાય છે. જ્ઞાનાવરણીય કર્મ અન્યથા ટળી શકે નહીં. તો કર્મ ટાળવાના છે એ જ્ઞાનાવરણીય જો ટળે તો બાકીના બધા એની મેળે. કેમ કે મોહ છે એ અજ્ઞાનજન્ય છે, મુખ્ય મોહ સંસારમાં રખડાવે. જેમ વાત ભાઈએ કરી હતી કે બધા કારણ મોહ છે, એક મોહની એના ઉદયની અંદર જીવ સપડાય છે. તો આ મોહ છે એ અજ્ઞાનનું કારણ છે, મોહને ટાળવાનો ઉપાય જ્ઞાન છે. માટે જ્ઞાનની જેટલી આરાધના કરવાની થાય, અને જ્ઞાનની આરાધનાના ત્રણ જ સાધન છે કે જ્ઞાન, જ્ઞાનના સાધન અને જ્ઞાની, તો એ ત્રણેયનું બહુમાન ઉપકાર એનો કરી અને એની ઉપાસના કરવી જોઈએ. તો જીવે જ્ઞાનની જો આરાધના કરવી હોય તો આ જ્ઞાનનું એને શ્રુત જ્ઞાનનું વાંચન કરવું જોઈએ, શ્રુત જ્ઞાન મેળવવું જોઈએ, અને પછી એનું ચિંતન કરવું જોઈએ. પોતાની પાસે જ આ ચિંતનની ધારા છે. નિશાળમાં આપણે દાખલ થઈએ તો ભાષાનું જ્ઞાન મળે, ચિંતનનું ન મળે. ચિંતન તો સ્વયં કરવાનું છે, એ ચિંતન પોતે કરવાનું છે. સ્કૂલમાં એક વિષય બહુ સરસ હોય છે, વિચાર વિસ્તાર. એક વાક્ય આપે વિદ્યાર્થીઓને અને એમ કે તમે એના ઉપર વિસ્તાર કરો, આખો નિબંધ લખવાનો હોય એક વાક્ય ઉપર. તો શું છે, એની વિચાર શક્તિ, ચિંતન શક્તિ ખીલવવા માટે એ પ્રયાસ છે. પણ એ ચિંતન થાય કરે કોણ? વિદ્યાર્થી. એટલે એમ મુમુક્ષુએ શ્રુત જ્ઞાનના ચિંતન દ્વારા, ચિંતા જ્ઞાન એટલે ચિંતનનું જ્ઞાન, ચિંતા એટલે એની ચિંતા નહીં કરવાની. સંસારમાં વ્યવહારિક ચિંતા છે એ ઉપાધિ છે એ નહીં, તો ચિંતા જ્ઞાન, અને ચિંતા જ્ઞાનથી ભાવના જ્ઞાન. જેવું ચિંતા જ્ઞાન થાય એની પ્રક્રિયા, એટલે એવું એનો ઉદ્દેશ, આશય, હેતુ એ સ્પષ્ટ થતાં એ ચિંતા જ્ઞાન એનું ભાવનામાં, એના આત્મામાં એ જ્ઞાનની અંદર કહેલા પદાર્થના સંસ્કારો પડે વિચારના, અને એ પાક્કો વિચાર થતાં એના સંસ્કારો થાય. આત્મા આ રીતે સંસ્કારિત થાય, એનું અજ્ઞાન હટતું જાય અને જ્ઞાન પ્રકાશિત થતું જાય. આ ચિંતા જ્ઞાનથી એને ભાવના જ્ઞાન પ્રગટે છે, અને ભાવના જ્ઞાન એ જ્ઞાનનું ખરું સ્વરૂપ છે. તો અહીંયા કહ્યું છે કે જે પુસ્તક તમને વાંચવા તથા વિચારવા મોકલ્યું છે એ પુસ્તકનું કૃપાળુદેવે ત્રણ ભાગની અંદર જણાવ્યું છે. શું છે? તો કે પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે, જુદા જુદા દેવોની સ્તુતિ કરી છે. પછી જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે. રામદાસ સ્વામીની શૈલી અથવા એમની જે દાર્શનિક માન્યતા એના આધાર ઉપર જગતના સ્વરૂપ બધાને આત્મારૂપ ગણે. અદ્વૈતવાદની માન્યતા એવી છે કે જડ ચેતન બધામાં ચેતન તત્વ છે, પરમાત્માનું તત્વ એ બધું વ્યાપક છે. આ એક માન્યતા છે, દાર્શનિક માન્યતા છે. એટલે જડમાં પણ પ્રભુ છે એવી એમની દાર્શનિક માન્યતા છે. એટલે એણે બધા પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે. ત્યાં તમે પછી વચમાં વિકલ્પમાં નહીં પડવાનું. જ્યારે એ પુસ્તક વાંચીએ ત્યારે એના ભાવને સમજવા પ્રયત્ન કરવાનો,
નહીં તો ત્યાં જ પાછું મનમાં તરત જ માઇન્ડ કામ કરતું, આ ખોટું છે, આમ છે, તેમ છે. એ વિચાર વાંચવાની પદ્ધતિ નથી, આ શાસ્ત્રનો અભ્યાસ કરવાની આ પદ્ધતિ નથી, જ્ઞાન મેળવવાની આ પદ્ધતિ નથી. માટે એને આત્મરૂપ ગણ્યો છે. પછી કહે છે તેમજ તેમાં વેદાંતનું મુખ્ય પણ વર્ણવ્યું છે, અને જ્યાં સૈદ્ધાંતિક પ્રરૂપણા થતી હશે ત્યાં ત્યાં એણે વેદાંતના જે સિદ્ધાંતો છે એનું મુખ્ય પણ વર્ણવ્યું છે. અદ્વૈત જગત છે, જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, એક ઈશ્વર આ બધું થયું છે, ચેતના સર્વત્ર છે, વ્યાપક છે, વગેરે 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 એ વર્ણ છે. તે વગેરેથી કંઈ પણ ભય ન પામતા અથવા વિકલ્પ નહીં પામતા. કેટલી સરસ વાંચવા માટેની પણ સૂચના કૃપાળુદેવ કરે છે. ભય નહીં પામતા એટલે આ તો મિથ્યાત્વનું શાસ્ત્ર છે, ને આ તો આનું છે, ને આ તો બીજું છે, ને એમ કરીને સીધું આપણું કલ્યાણ નહીં થાય ને મૂકી દે. વિકલ્પ નહીં કરતા, વિકલ્પ નહીં કરશો એની અંદર. આપણે આપણી પાસે પણ અમુક માન્યતા છે, હજુ એ સત્ય નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી આપણી કોઈ વાતને સત્ય કહી શકાય નહીં. એ સાપેક્ષ સત્ય છે, નિરપેક્ષ સત્ય નથી. સત્ય સર્વજ્ઞ અને કેવડી સિવાય કોઈનું હોઈ શકે જ નહીં, કેમ કે અજ્ઞાનનો અંશ જ્યાં સુધી જીવની અંદર હોય ત્યાં સુધી સત્ય એ પરિપૂર્ણ કહી શકાય નહીં. એટલે છદ્મસ્થ એનું સત્ય કદી અંતિમ હોઈ શકે નહીં. ઓલવેઝ સબ્જેક્ટ ટુ કરેક્શન. હજુ આમાં કંઈક નવો પ્રકાશ, નવી દિશા, નવી ક્ષિતિજો ખુલી શકે છે. પણ આપણી મુશ્કેલી એટલી બધી છે કે અજ્ઞાનતાની સાથે જડતા પણ છે, અને જડતા હોવાને કારણે આપણે આપણી જે કંઈ પછી એક માનેલી માન્યતા છે એની સીમા દોરીને બેસી ગયા છીએ, એની એક હદ બાંધી લીધી છે, એક મર્યાદાની રેખા કે બસ આ જે છે એ જ સાચું છે. પછી એ સિવાય કંઈ હજુ એને અવકાશ છે, પુનઃવિચારને અવકાશ છે, અથવા તો એના હજી અનેક પાસા ખુલી શકે એમ છે. સત્યના અનેક પડખા છે. જ્ઞાની તો અનંત શબ્દ વાપરે છે કે જે મારા લક્ષમાં આવતા નથી, કારણ કે મારી પાસે હજુ એટલો મારું જ્ઞાન નિરાવરણ થયું નથી. ત્યાં સુધી નિરપેક્ષ સત્ય એ મારા માટે શક્ય નથી. જો આવી ભૂમિકા હોય મુમુક્ષુની, સાધકની, તો એને સત્યની ઉપલબ્ધિ થાય. કેવળ જ્ઞાનથી સત્યતા, વિતરાગતા એ સત્યતા, સર્વજ્ઞતા એ સત્યતા, કેવડીપણું એ સત્યતા છે. ત્યાંથી એની ઉતરતી કક્ષા છે એ બધી સાપેક્ષતા છે. જેમ કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ કર્યો કે અનેકાંતની બધી જ વાત છે, પણ એ બધો અનેકાંત એના માર્ગ એ સેના માટે? સમ્યક એકાંત માટે. અને સમ્યક એકાંત એ પોતાનું કેવળ શુદ્ધ આત્મ સ્વરૂપ, શુદ્ધાત્મા, સહજાત્મા, શુદ્ધાત્મા, સર્વાત્મા, પરમાત્મા, એવો જ નિજાત્મા છે. આ નિજાત્માની સ્થિતિ થાય ત્યારે એનું નિરપેક્ષપણું છે, પૂર્ણ સત્ય છે. તો ત્યાં એ બહુ વિચાર કરીને ચાલવું. એટલે કે છે ભય પણ ન પામશો, વિકલ્પ પણ નહીં પામશો. વિકલ્પમાં તરત જ જે વાંચીએ ત્યાં હજાર પ્રકારના વિકલ્પ કરીએ, સાંભળતા હોય તો વિકલ્પ કરીએ, વાંચતા હોય તો વિકલ્પ કરીએ. આ જીવને કેમ એનું ક્ષયોપશમ વધતો નથી, એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અથવા આટલું આટલું સાંભળવા છતાં, વાંચવા છતાં એનું શ્રવણ અને એનું વાંચન એને માટે થઈને સમજણનું કારણ નથી બનતી, સમજણ નથી આવતી. વાંચન ઘણું છે, જે સમજણ અનેકાંતની છે, જે સમજણ સ્યાદવાદની છે, અને કેટલુંક દેખીતી રીતે વિરોધાભાસ લાગે તો પણ એમાં વિરોધાભાસ નથી, એ શોધવાની સૂક્ષ્મતા, તીવ્રતા, ઉપયોગની ગહનતા એ પકડાતી નથી. હજી શબ્દ ઉપર રોકાઈ જઈએ છીએ, પણ આશય શું છે? જ્ઞાની પુરુષ જે શબ્દ બતાવે છે ત્યાં એનો આશય એ સમજાવે છે શું?
આપણને એ સૂક્ષ્મ જે આપણા લક્ષમાં નથી આવ્યું એ લક્ષ્ય તરફ ધ્યાન દોરે છે. હવે આ સ્થૂળતા તરફ જોઈને સૂક્ષ્મને પકડવાનું છે, પણ હવે એ પકડાતું નથી. એનું કારણ એક જ છે કે આપણી આ જ્યારે જ્યારે વાંચીએ છીએ, જ્યારે જ્યારે સાંભળીએ છીએ, ત્યારે આપણો વિકલ્પની હારમાળા ચાલુ છે. અને એ વિકલ્પની હારમાળાને કારણે જે સાંભળીએ છીએ એ પણ પૂરેપૂરું 100% ગ્રહણ થતું નથી, કારણ કે ત્યાં સરખામણી ચાલે છે, તુલના ચાલે છે. તો જ્યારે જ્ઞાનીના વચનોની વિચારણા ચાલતી હોય ત્યારે એમાં એકાગ્રતા જોઈએ, તુલના ન જોઈએ. એટલે અહીંયા એમણે કહ્યું છે કે તમે ભય ન પામશો અને વિકલ્પ નહીં પામશો. દાસબોધનો જ્યારે જ્યારે વાંચો ત્યારે તમે વાંચશો અને પછી આગળ વિચારજો. વાંચવાને વિચારવા ગ્રંથ આપ્યો છે, પણ વાંચવાની ભૂમિકામાં જ જો તમે ભય અને વિકલ્પની અંદર અટવાઈ જશો તો તમારી વિચારણા પણ શુદ્ધ થશે નહીં, વિચારણા પણ શુદ્ધ થશે નહીં. અને આવી મલિન વિચારણા, આપણા અભિપ્રાય જેમાં જોડાયેલો છે, આપણો અહમ જેમાં જોડાયેલો છે, આપણો સ્વચ્છંદ જેમાં બહુ જ સૂક્ષ્મપણે હોય, આપણા લક્ષ્યનો વિષય નથી આવતો એવો જોડાયેલો હોય, એ વિચારણા કદી સત્યની ઉપલબ્ધિ કરાવી શકે જ નહીં. એ તો જીવ પાછો બંધાયેલો ને બંધાયેલો જ છે. એટલે ત્યાં એની મતિ કલ્પનામાં જ રહી જાય છે. એની મતિ જાગૃત થઈ, વિકાસ થયો મતિનો, પણ કલ્પનાના દિશામાં થયો, સાક્ષાત્કારના દિશામાં ન થયો. એટલે મતિ જ્ઞાન ઘણું વધી ગયું, પણ એને સમજણ ઓછી આવી. વસ્તુનું તાત્પર્ય, કૃપાળુદેવે એક વાક્યમાં આવો ખેદ વ્યક્ત કર્યો છે કે તાત્પર્ય વૃત્તિવાળા જીવોનો અત્યારે અભાવ જણાય છે. સાંભળવાવાળા તો સભામાં લાખની મેદની હોય, તાલીઓ પાડનારા એટલા હોય, વાહવા કરનારા એટલા હોય, સરઘસ સામૈયા કરનારા એટલા હોય, સત્કાર પૂજા કરનારા એટલા હોય, બહુમાન કરનારા, પણ આપણી વાતને સમજનારા તો કોઈ વિરલા હોય જ્ઞાનીઓની. એટલે એ કહે છે કે વિકલ્પ નહીં પામતા તો શું કરજો, આત્માર્થ વિશેના ગ્રંથ કરતાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. કે આત્માર્થ માટે શું કહે છે, એમણે જે કંઈ વાત મૂકી હોય સમજાવવા માટે, જે જે જીવો સામે હોય એની સાથે લક્ષમાં રાખીને ક્યારેક એમને જેને કહીએ સાપેક્ષ વાત ચાલતી હોય, તો સાપેક્ષ વાત ચાલતી હોય ત્યારે એ વાત આપણે પકડી લઈએ અને પછી એના આધાર ઉપર આપણે આપણી ચર્ચામાં જોડાઈ જઈએ તો એ આપણને યોગ્ય ન મળે. પણ એનો પરમાર્થ, આત્માર્થ શું કહે છે, એના વિશેની વાત શું છે. આવું તમે ઘણીવાર અનુભવમાં આવ્યું હોય તો કેટલાય વચનામૃતના વાક્યો જુદા જુદા ખેંચી ખેંચી અને જુદી જુદી વાતો કરતા હોય, વાદ વિવાદની કરતા હોય, મતભેદની કરતા હોય, પોતાનું ડાપણ બતાવતા હોય, પોતે વધુ જાણે છે એમ કહેતા હોય. એ જુઓ આ કૃપાળુ અહીંયા કીધું છે, નથી આશય પકડાયો, નથી હેતુ પકડાયો, નથી આત્માર્થ પકડાયો. પુરુષની સત્પુરુષની વાતો, જ્ઞાનીની વાતો પૂર્વાપર અવિરોધ હોય છે. આ તો એનું પહેલું લક્ષણ છે. આ લક્ષણ હજી આપણા લક્ષમાં નથી આવતું. એટલે અહીંયા કહે છે કે આત્માર્થ વિશેના ગ્રંથ કરતાના વિચારો શું છે, એ સંબંધી એને કેવું છે. તો જ્યાં જેને આંટી પડી છે ત્યાં એ સંબંધી એને ઉલ્લેખ કર્યો હોય તો એમાં એની પ્રમુખતા હોય, પણ એનો ઉદ્દેશ શું હોય, એનો આત્માર્થ શું હોય, તો એ દ્રષ્ટિએ એનું અવગાહન કરવું પડે. અવગાહન ભાવથી થાય, આંખથી ન થાય, ભાવથી થાય, બુદ્ધિથી ન થાય, સાચા અંતઃકરણથી થાય. અવગાહન કરો. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા. એ વિચારીશ તો અવગાહન થશે. સદગુરુએ આપણને જે કહ્યું છે તેનું અવગાહન કરવું
તો સાહેબ અવગાહન કેવી રીતે કરવું? તો કે પહેલાં નિત્ય વિચારવા, વિચારથી અવગાહન થાય. વિચાર જ સ્વસ્થ ન થાય, વિચાર જ સમ્યક ન થાય તો અવગાહન કદી સત્ય થઈ શકે નહીં. તો અહીંયા કહ્યું છે કે આત્માર્થ વિશેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. અને આપણે ત્યાં શાસ્ત્રમાં આ શબ્દ બહુ મજાનો છે, અવગાહન, બહુ સરસ શબ્દ છે. અનેક અપેક્ષાએ, જુદી જુદી અપેક્ષાએ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રંથનું અવગાહન છે, આત્મા આકાશ ક્ષેત્રે અવગાહન કરીને રહે છે, દરેક દ્રવ્ય એનું પોતાનું અવગાહન કરે છે. આ અપેક્ષા જુદી જુદી હોય એટલે એક જ શબ્દનો અર્થ પકડી રાખવો અને પછી જ્યારે એ શબ્દ આવે એટલે જ બોલવો, ન બોલાય એમ સમજવું પડે કે કયા સંદર્ભમાં એ કહેવામાં આવ્યું છે તો અર્થ પકડાય. કે અવગાહન એટલે શું? તો અહીંયા અવગાહન જે કહ્યું છે એ આખરે ગ્રંથકર્તાના હેતુનું અવગાહન છે, એટલે એના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવું છે. મારા વિચાર નહીં, એમના વિચાર શું છે, મારો મત નહીં, મારી માન્યતા નહીં, પણ હું કહું છું સત્ય છે મારી પાસે, તો હું બહુ જાણું છું. ભલે જાણતો અત્યાર બાજુ મૂક, ડિપોઝિટ રાખી દે, પછી વાત તારી. તો એમના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવાનું છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. કેટલો બધો ઉપયોગપૂર્વકની આ ભાષા છે, ક્રમે કરીને. આત્માર્થ વિચારવો છે ને તો આત્માર્થ અંગેના જુદા જુદા જ્ઞાનીઓના વિચારો શું છે એનું અવગાહન કર, તો તું જે તારે સ્વયં મુમુક્ષુને, જિજ્ઞાસુને, સાધકને જે આત્માર્થ વિચારવો છે તે આત્માર્થમાં સુલભતા થશે, તો તું સરખી રીતે સુલભપણે આત્માર્થની વિચારણા કરી શકીશ, નહીં તો ફંટાઈ જઈશ, માર્ગથી અન્યત્ર ચાલ્યો જઈશ, વિષયાંતર થઈ જશે, શબ્દ એ નહીં રહેશે પણ વિષયાંતર થઈ જશે. એ વાત અહીંયા દાસબોધ નામનો ગ્રંથ પૂજ્ય મુનિશ્રીને કૃપાળુ દેવ મોકલાવ્યો છે, અને મોકલતી વખતે આવા વીરતીધારી સાધુને પણ કૃપાળુ દેવ કેટલી સાવધતા સતર્કતા આપે છે એ વિચારવાનું છે. તો આપણા જેવા એ કંઈ પણ જુદા જુદા સદગ્રંથોનું વાંચન કરતા હોઈએ અને તે સમયે જે જે ગ્રંથકર્તાની જે ભૂમિકા હોય એ સમજવાનો નિખાલસપણે પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે આપણી વાતને વચમાં લાવી 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 લાવીને વિકલ્પની અંદર ને ભયની અંદર ન પડવું જોઈએ. આ એક શાસ્ત્ર વાંચન કરવાની પદ્ધતિ છે, આ એક સ્વાધ્યાયની પદ્ધતિ છે, અવગાહન કરવાની પદ્ધતિ છે, કે જેથી આપણે જે આત્માર્થ સાધવાનો છે એ આત્માર્થ વિચારવામાં આપણને ક્રમે કરીને સુલભતા થાય. ક્રમે કરીને એટલે કોઈ એકથી એકાએક ન થાય, એનું જેમ જેમ વિચારણા થાય તેમ તેમ વિચારો પરિશુદ્ધ થશે. કૃપાળુ દેવે એક જગ્યાએ સરસ લખ્યું છે કે જો વિચારવામાં આવે તો કોઈ પણ મત જુઠ્ઠો નથી, અસત્ય નથી. આ એની કેટલી બધી દ્રષ્ટિ હશે કે એની અપેક્ષા છે અને અપેક્ષાએ લઈને પછી તું વિચારણા કર તો એમ થશે કે ના, એની અપેક્ષાએ એની વાત વ્યાજબી છે, તો તને એના ઉપરનો પછી વિકલ્પ સમી જશે, એના ઉપરનો કોઈ બીજો ભાવ નહીં આવે. જેને સત્યની ઉપલબ્ધિ કરવી છે એને એક પણ જીવ પ્રત્યે જો અભાવ ભાવ આવી જાય તો એની ગ્રંથિ છે, બાધા છે, એનું નહીં કામ થાય, એ અટકી પડશે. એ માને છે કે હું આગળ વધું છું, મારે કોઈનું કામ નથી, નહીં થાય. આ સ્વચ્છંદ છે, બહુ મોટો સ્વચ્છંદ છે, નહીં પકડાય, ખૂબ સરળતા જોઈશે. આવી સરળતા ઇન્દ્રભૂતિની હતી આટલા જ્ઞાન પછી, તો એને મહાવીરની ત્રિપદી સમજાણી. આવી સરળતા રાજપુરોહિત ચિત્તોડની હતી તો એને સાધ્વીજી પાસેથી સત્ય ઉપલબ્ધ થયું. બહુ મહત્વની વાત મુમુક્ષુ માટે અહીંયા કૃપાળુ દેવે કહ્યું છે કે સુલભતા થશે,
નહી તો દુર્લભ પણ રહી જશે, આત્માર્થ નહીં પકડાય કોઈ બી. હવે આગળ એક બીજો વિષય લે છે, મુનિશ્રી સાથેનો આ પત્ર છે એટલે એક ભાગ પૂરો થયો. દાસબોધ મોકલ્યું છે વાંચવા વિચારવા, એને અવગાહન કરવાના આત્માર્થના ભાવ ગ્રંથ કરતાના, અને આપણો આત્માર્થ એનાથી ક્રમે કરીને ધીરે ધીરે ક્રમે કરીને જેમ જેમ આવતું જશે, જ્ઞાન જેમ જેમ સમજાતું જશે એમ આપણને પરિશુદ્ધ થશે જ્ઞાન, તો એ સુલભતા થશે. પછી કહે છે, શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે તેથી અહંભાવ આદિનો ભય રહે છે તે સંભવિત છે. દેવકરણજીને વ્યાખ્યાન વગેરે, કેમ કે મુનિશ્રી વાંચતા નહીં, મુનિશ્રીનો ક્ષયોપશમ નબળો હતો એટલે એમણે આ વ્યાખ્યાન વાણી જે છે અને શાસ્ત્રનો અભ્યાસ વગેરે, વ્યાખ્યાનની શૈલી, વ્યાખ્યાનની છટા, એ બધું દેવકરણજી પાસે બહુ સરસ એ શિષ્ય હતા, પણ છતાં વ્યાખ્યાન વાંચના દેવકરણજી કરે. પણ કે છે એને અહંભાવવાદીનો ભય રહે છે, બહુ વ્યાખ્યાન કરવાનો ઉપદેશ કરને બહુ મોટા ભાવ બની જાય ચારે બાજુ આપણી યોગ્યતાઓ, ક્યારેક તો સંજોગોને કારણે આપણે મોટા ભાવ થયા છે, વાસ્તવિકતા નથી. પણ ઓલા કહે છે ને કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, કોઈ નથી એટલા શ્રેષ્ઠ છે, પણ એનાથી અહંભાવ ખૂબ વધી જાય. જો એને પોતાની સ્થિતિનું ત્યારે યથાસ્થિત પોતાનું સભાનતા ન હોય તો આ અહંભાવનો ભય છે. કૃપાળુ દેવ એ સરસ એનું સમાધાન આપે છે, ખૂબ વિચારવાનું છે. પ્રત્યેક સ્થિતિની અંદર આમાં આપણે ઉપદેશક છે, ઉપદેશકથી એક સમજવા માટે આપણે રૂપક લઈ લેવું, પણ પ્રત્યેક સ્થિતિમાં આપણી કોઈ યોગ્યતા પાત્રતા ન હોય અને કોઈ પુણ્યના બળે આપણે કોઈ સ્થિતિ થઈ હોય અને એમાં આપણને લાગે કે હું મારા જેવું તો કોઈ નહીં ને હું જે કરું છું બરોબર છે ને, આ અહંભાવ જ આવવાનો. પરિવારની અંદર, પોતાના વ્યવસાયની અંદર, પોતાના ઓફિસના કામની અંદર, પોતાના સામાજિક કામની અંદર, પોતાના સંબંધોની અંદર આ અહંભાવ તો ડગલે ને પગલે આવશે. કારણ કે એક એને સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, હવે એમને વ્યાખ્યાન કરવાનું આવ્યું છે અહીંયા, તો હવે વ્યાખ્યાન કરવામાંથી અહંભાવ આવે. હવે વ્યાખ્યાન શાનું કરે, અહમ છોડવાનું. એને જ્યારે જ્યારે જ્ઞાનીઓને ઉપદેશ દેવાનો હોય ત્યારે ઉપદેશના વિષયો શું હોય, કે અહમ છોડીને આત્માને મેળવો. છતાં એ વ્યાખ્યાન આપતા આપતા શું થાય છે, સર્જન શેનું થાય છે, અહમ. જુઓ કેવી વિચિત્રતા છે, કેવી વિરોધતા છે, કેવી વિશેષતા છે, આ વાત પકડાવી જોઈએ. તો કે જે પછી સરસ કૃપાળુ દેવ એનું સમાધાન આપ્યું છે, મુનિશ્રીને વિચારવા અને એ દેવકર્ણજીને કે તમે ગુરુ શિષ્ય વિચારજો, આ બધું એ વિચારણા આપે છે. જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી અથવા તરત સમાય છે. અહંભાવ ઉદય થતો નથી અથવા તો થયો હોય તો તરત સમાય છે, એની ગાંઠ બાંધીને ન બેઠો રહીએ, તરત સમાઈ જાય, તરત સમજે સરળતા કે મારાથી ચૂક થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, હું વિવેક ચૂકી ગયો. કોને આ અહંભાવથી મુક્ત થવા માટેનો ઉપાય બતાવે છે, કે જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે તેને સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું. એક તો સદગુરુને વિશે વિશેષપણું, કે મારા સદગુરુ એનું વિશેષપણું કેવું છે, તો સદગુરુ છે એ કેવું છે, કેટલા કેટલા ગુણોથી યુક્ત છે, કેવો વૈરાગ છે, કેવી વિરતિ છે, કેવો ઉપશમ છે એનો, એ સદગુરુ કેવા આત્માર્થી સાધક છે વગેરે વગેરે, એનું વિશેષપણું દેખાય. અકિંચન, ગીતાર્થ, સંવિઘ્ન, આ બધા લક્ષણ છે, વિશેષપણું જોવાનું છે, સામાન્યપણું નહીં. સામાન્યપણામાં શું હોય, વેશ,
સાધનો, બહુમાન, મહિમા, શિષ્ય સમુદાય, બસ આ બધું. ચેલકાઓ કેટલા છે, ઢોલ વગાડવાવાળા કેટલા છે, તાલીઓ પાડવાવાળા કેટલા છે, આ વિશેષપણાની વાત નથી. એ સામાન્યપણું છે કે ભાઈ કોઈ પણ જાતનું આપણે કપડાં પહેરીને બદલીએ તો આપણે રસ્તા ઉપરથી નીકળીએ તો કોઈ આપણને નમસ્કાર કરે. શું કામ કરે? આપણે હજી આમાં આવ્યા ત્યારે તો કોઈ નહોતું આપણે સામે જોતું, અને આપણેથી જાય ત્યારે સરસ મજાના સાધુના વસ્ત્રો વૈરાગીને પહેરી દઈએ, ગળામાં માળા નાખી દઈએ અને આવી રીતે નીકળીએ, અને પછી પાછા જતા હોય તો રસ્તામાં 10 જણા આપણને નમસ્કાર કરે. સામાન્યપણું છે. લોકો સામાન્યથી, વિશેષ ચિહ્નથી, લક્ષ્યથી, બાહ્ય વેશથી, પરિવેશથી લોકો મહાનતાને ઓળખે છે. કેમ કે લોકો સામાન્ય છે, બદ્રિક છે. એટલે વિશેષપણું શેમાં છે? કે એને વસ્ત્રો નથી બદલા તો પણ એનો વૈરાગ્ય અપ્રતિમ છે. અને એથી આગળ શબ્દ મૂક્યો છે, જ્ઞાની પુરુષનું વિશેષપણું તો હોય જ, પણ એમની દશા વિશે વિશેષપણું. ઓહો, એમની દશા કેવી છે! ગ્રસ્થ અવસ્થામાં પણ એની દશા નિર્ગ્રંથની છે. વ્યવહારની અંદર પણ એ વિતરાગ જેવો પુરુષ છે. ગાંધીજીએ આ સેજ ઉલ્લેખ કર્યો છે એમનો, કે વ્યવહારમાં બેઠા એ કૃપાળુ દેવ તો પોતે જણાવ્યું છે એક પત્રમાં કે એમને કહેજો, ધરમપુરની અંદરના જે બેઠા છે, તમે જેના દર્શને જાઓ છો એને કહેજો કે અમને મોકલનાર પુરુષ એ વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. એમ ગાંધીજી કહે છે, આની જાત વેપારીની નથી, વિતરાગીની છે. દશા ઉપર લક્ષ જ્યારે જાય ત્યારે એને દીક્ષા નહોતી લીધી, આ એને સામાન્યપણાની દ્રષ્ટિ છે, એનામાં વિશેષપણાની દ્રષ્ટિ નથી. એટલે કીધું કે કૃપાળુ દેવે ક્યાં દીક્ષા લીધી હતી, એ સામાન્યપણું છે. વિશેષપણું તો દીક્ષાર્થી પણ એની આગળ ઝાંખા થઈ જાય એવો એનો વૈરાગ્ય, નિર્ગ્રંથતા, એમની વિતરાગતા એવી છે દશાની અપેક્ષાએ. એટલે કૃપાળુ દેવે લખ્યું છે કે અશરીરી ભાવે અમે છીએ. ક્ષાયિક સંકેતની ક્યાં વાત કરો છો? ક્ષાયિક સંકેત આ કાળમાં હોય કે ન હોય બધું ચર્ચા શાસ્ત્રની તમારા પાસે રાખો, આવું પ્રતિપાદન હે પરમાત્મા તું તારી પાસે રાખ. શુદ્ધને અમને વિતરાગ સિદ્ધપણું છે, ક્યાંય બંધાયા ન હોય આવી અંતરંગની દશામાં, આવી ભાવ દશા જેની હોય, પરમ પારિણામિક ભાવની આ પાંચમા ભાવની અવસ્થામાં જે જીવતા હોય, નથી અવદયિક, નથી ક્ષયોપશમિક કે નથી ક્ષાયિક, અશરીરીને શું ક્ષાયિક હોય, એવી દશામાં અમે છીએ. અને જો એ દશા આ કાળમાં ન હોય એમ જો તમારું ને તમારા ગુરુનું કહેવાનું થતું હોય તો અમે આ કાળમાં નથી. બોલો, સાબિતી એની આપી કે જો તમે માનતા હો કે શાસ્ત્રમાં આમ કીધું છે, અમારા ગુરુ આમ કહે છે, અમે આમ માનીએ છીએ કે અશરીરીપણું આ કાળે સંભવતું નથી, તો કે તો અમે નથી એમ માની. હવે એ તો નજરે નજર હાજરા હજુર આપણી સામે બેઠા છે. આ સમજવાનું, આ તાત્પર્ય, આ કંઈ તર્ક કુતર્કમાં ન જવાય, આને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી આ સત્યને સમજવા માટે. પછી નય નિક્ષેપની બુદ્ધિબાજી અહીંયા ન ચાલે. કોઈ કયું પ્રમાણ જોઈએ છે તમારે? પુરુષ એ જ પ્રમાણ છે. સરસ. તો એવી જેને વિશેષપણું જોયું છે, એટલે સામાન્યપણું બાહ્ય છે અને વિશેષપણું આંતરિક છે, અવસ્થા છે, એનું ભાવ સ્વરૂપ છે. એટલે દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગમાં પણ સામાન્ય ને વિશેષ, સામાન્યમાં તો ખબર પડે કે આ બરોબર, આ છે, આ સાધુ છે, આ માણસ છે, આ પશુ છે, આ પક્ષી છે, આ ઝાડ છે, સામાન્યપણું છે. શું છે એ વિશેષપણું? એ જ્ઞાનનો વિષય છે. તો અહીંયા કહે છે કે એ વિશેષપણું દેખા છે, એને કદી આવો અહમભાવ ઉદય થાય નહીં. આવી જ્ઞાનીની વાત જ્યારે કરતા હોય ઉપદેશમાં,
એને વ્યાખ્યાન કરવાનું થાય તો પણ એનામાં આવો અહંભાવ ન આવે, કેમ કે જે પુરુષના વચનો આપણે વાંચીએ છીએ એનું વિશેષ પણ જો આપણને વેદાયું હોય તો આપણને અહંભાવ શું આવે કે એની આગળ આપણે તો કોઈ અવસ્થા નથી આપણી, આપણે તો એને પૂર્ણ આદર્શ માનીને ચાલવા પ્રયત્ન કરીએ છીએ. આવા પુરુષની વાતને આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એમાં અહંભાવ કરવા જેવું શું છે? આ તો સાક્ષાત એ ભાવથી જીવતા હતા, તો અહંભાવ એને આવે નહીં. અને કદાચ માનો કે આવી ગયો, કદાચ આવી ગયો તો કે છે તરત સમાય છે, તરત સમાય છે. વાડિયો વડે જેમ હેમ એને એ વાત લાંબો સમય રહેતી નથી. એટલે પ્રભુશ્રી એમની પાસે આ દ્રષ્ટિ હતી તો વ્યાખ્યાન કરીને આવે ત્યારે કહે કે અભિમાન કર્યું ને, એટલે પછી ફરિયાદ કરી તે કૃપાળુ દેવને કે આમ વાત કરે છે, તો કે બરોબર છે, જ્ઞાનીની વાતને વિચારવી, એમાંથી બહાર નીકળવું, નહીં તો એનું અભિમાન કરે કે કેનાર કોણ જાણતો. તો કે છે તરસ સમાય છે, ઉપાય શું, કેવી રીતે સમાય, શું સામાન્યપણું અને વિશેષપણું સત્પુરુષનું, જ્ઞાનીનું, ગુરુનું અને એની દશાનું જો જાણ્યું હોય તો શું થાય કે તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્ય આદિ ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય તો તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ સંશય નથી. અને સંશય થાય તો તે સંશય માનવો નથી, તે સંશયને અજ્ઞાન જ જાણવું છે તેવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. કેટલું સૂક્ષ્મ અવલોકન છે, મનોવિજ્ઞાનનો અદ્ભુત કૃપાળુદેવના જે અવલોકન છે એનું વિશ્લેષણ છે. મનોવિક સાયકોલોજીકલ જેને કહીએ, એ કહે છે કે કદાચ આ પહેલેથી જ પહેલાં નક્કી કરવું જોઈએ કે આ પદ જોખમકારક છે. વ્યાખ્યાનકારનું, ઉપદેશકનું, બધી જગ્યાએ આવતા આપણને તો હરખ થતો હોય કે મારું ક્યાંક નામ ને આપણું તો ક્યાંક પ્રાધાન્ય આપણું ને આપણે આમ બધું હું સાંભાળું. આ બધું જોખમ છે, ભયંકર જોખમ છે. આત્માર્થની આખી મૂડી વહી જાય આપણી આમાંથી, આપણી ભાવધારા નીચો વહી જશે અહંભાવમાં. તો કે છે આગળથી ઝેર જેવું, કેવું ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી. આવો દૃઢ નિશ્ચય પહેલાં પોતાને હોય, આવો વર્તતો હોય, પણ એમાં કંઈક થોડીક પરિણતિ બદલાઈ જાય. ક્યાંથી બદલાય? તો કૃપાળુદેવે કારણ આપ્યું છે. જો આ પણ કેટલું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. ચાતુર્ય આદિ ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય. ભાષાનું ચાતુર્ય છે, તર્કનું ચાતુર્ય છે, વાદ વિવાદનું ચાતુર્ય છે, એની પાસે છટા છે બોલવાની. આ ચાતુર્ય એની મીઠાશ પોતે અંદર રાખી હોય, એને એમ થાય કે આપણા જેવું તો પ્રવચન કોઈ કરી નહીં શક્યો, ભલે બધા કરે પણ મારે કરવું જોઈએ, હું કહું અને હું કહીશ બરોબર તો જ બધા સમજી શકશે. આ મીઠાશ પોતાને વેદાય છે, અન્યની અપેક્ષા તો ભાનું આવે છે. આ મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય. સૂક્ષ્મ પરિણતિ એટલે કે હું જ્યારે બેઠો છું ત્યારે મને શ્રોતા થવાનું પણ મારી કોઈ સંભાવના રહેતી નથી. કેટલાય લોકોનો સ્વભાવ જ હોય એ શ્રોતા બની શકે જ નહીં, શ્રોતા બની શકે જ નહીં. એને બોલ 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 કરવું જ જોઈએ. એને પોતાનો અભિપ્રાય, પોતાનો આગ્રહ, એ કંઈ ચાલતું હોય ત્યારે તરત જ પોતે રેફરન્સ બતાવે કે આનું આમ છે, શું છે. પણ ભાઈ શ્રોતા બન શાંતિથી, વિકલ્પ વિના ગ્રાહક બનવું જોઈએ. આપણે શબ્દ સરસ છે ધર્મમાં
કે આપણે બોધના ગ્રાહક નથી. જે માલ લેવા બજારમાં જઈએ છીએ અને એ માલને બરોબર પરખીને લઈએ છીએ, એમ અહીંયા આપણે ગ્રાહક નથી રહેતા, ધર્મનો ગ્રાહક નથી, પણ એ કર્મનો ગ્રાહક છે. જીવ સમયે સમયે અનંત પ્રકારના કર્મનો વ્યવસાય ગ્રાહક છે. એ કર્મ બાંધ્યા જ કરે છે. તો કે છે કે ચાતુર્ય આદિ ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય, પોતે મનમાં ઊંડે ઊંડે પણ જો આવો ભાવ એને દ્રઢ થઈ ગયો હોય કે ના ના મારું ચાતુર્ય તો કોઈ અદ્ભુત છે, શબ્દો તર્ક નય નિક્ષેપ આ બધા ચાતુર્યના પડખા છે, રૂપક દ્રષ્ટાંત તર્ક વિતર્ક નય નિક્ષેપ ને પ્રમાણ, આ ઘણી ઘણી વાત કહેવાની તો એ પદ્ધતિ જ છે જ, પણ આને એની મીઠાશ ન જોઈએ, વાત કહેવાની તો એ જ રીતે હોય ને, પણ એને જો મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ રાખી હોય. સૂક્ષ્મ પરિણતિ એટલે બહુ તીવ્ર ઉપયોગ વિના લક્ષમાં ન આવે, પોતે જો અંતર્મુખ થાય અને પોતાના પરિણામોનું શુદ્ધ રીતે અવલોકન કરે તો ખ્યાલ આવે કે આપણને આવી થોડી મીઠાશ વેદાતી હતી, કે આ ચાલે છે, એમાં મારે કંઈક કહેવાનું છે, હું જાણું છું, મને ખબર છે, આવો બધો અંદરથી કોઈ પદ બોલે અને પદ બોલતી વખતે આપણને એમ થાય કે આના કરતાં હું સારું બોલું, આના કરતાં રાગ મારો સારો, આવું થાય. સૂક્ષ્મ પરિણતિ છે આ, એકદમ સૂક્ષ્મ. કારણ પકડાવવાનું નહીં એટલા માટે કે એની સાથે ભ્રાંતિ ઘણી છે કે ભાઈ હું તો જે કઈ વાત કરું છું બીજાના કલ્યાણ માટે કરું છું, હું તો પામી ગયો છું, મારે તો કઈ મેળવવાનું કે પામવાનું છે. આ પોતાનામાં સર્વજ્ઞતાનો ભાસ થાય છે. આવો ભાસ એ મહાવીરના જમાઈ જમાલીમાં પણ હતો અને એના શિષ્ય ગોશાળામાં પણ આવી ગયો હતો કે અમે હવે સર્વજ્ઞ છીએ, હવે બીજો સર્વજ્ઞ કોણ? બીજો ઇન્દ્રભૂતિને પણ હતું કે હવે અમારાથી વધુ જાણનાર કોઈ હોઈ શકે નહીં, કોણ હોય? એને ખ્યાલ નથી આવતો કે સામાન્ય લોકોની સાદી ભાષામાં પણ મહાન સત્ય નિષ્પન્ન થતું હોય છે. કોઈ સેજ ચર્ચા કરે અને આપણી આંખો ઉઘાડી હોય જો બુદ્ધિની સમજણની, તો આપણે પકડાય કે આ વાત તો મારા લક્ષમાં ક્યારેય નહોતી આવી, જે આ સામાન્ય માણસે કીધી. બહુ સરસ છે, કેવી સરસ છે. યશોવીજીજી મહારાજ બેઠા છે પાટ ઉપર અને વ્યાખ્યાન આપે છે. હવે એને તો કાશીમાં ડંકો વગાડ્યો છે ચારે બાજુ, એટલે એને તો બધા વાદ વિવાદની અંદર વિજય થઈને આવ્યા છે. છ દર્શનના તાત્પર્યના એના પંડિતો સાથે એણે વિજય પ્રાપ્ત કર્યો છે. આગ્રાની અંદર છેલ્લી ચર્ચા સભામાં બનારસના એના ભટ્ટારકે કાશીના એને યશોવિજય મોકલા પ્રતિનિધિ તરીકે એના ગુરુકુળના, અને યશોવિજયજીએ બધા વિદ્વાનોનો પરાસ્ત કર્યો. એ યશોવિજય ભણીને તો આવ્યા, બધું ભણતર જ્ઞાન વિદ્યા બધું જ છે, પણ મનની અંદર એક ભાવ છે કે મેં તો ચારેય દિશાની અંદર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે પોતાની ઠવણી આગળ ચાર ધજા બાંધે, જે સામે રાખે એ પંચ પરમેશ્વરનું સ્વરૂપ છે, એટલે હંમેશા પોતાની વિનય આધીનતા એ ભાવ સતત જાગૃત રહે, એટલે સાધુ એનું પડી લેહણ કરે, એની પૂજા કરે, આ શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો એ રાખે ચાર ધજા રાખે. અને એક માજીને વિચાર આવ્યો કે આમાં સમર્થ આચાર્ય જો આમાં રોકાઈ જશે તો આનું કલ્યાણ છૂટી જશે. હવે આવાને આટલા મોટા આચાર્યને કીએ કોણ? કેમ કે અત્યારે તો કોઈને કહેવા જાય તોય માકું પડી જાય, ઝીલાતું નથી, તો કીએ કોણ? પણ આ માજીને એટલી બધી કરુણા કે એ દર્શન કરવા ગયા, બધા વયા ગયા પછી કે સાહેબ એક પ્રશ્ન છે. બોલો માજી શું છે? તમારે શું પૂછવું છે? ભલભલાને હરાવી દીધા છે, હવે તમે પૂછી પૂછીને શું પૂછશો? એણે કીધું કે સાહેબ આ તમે વ્યાખ્યાનમાં ચાર ધજા બાંધી છે,
તો ગૌતમ સ્વામી કેટલી ધજા બાંધતા હતા, ખ્યાલ આવી ગયો? ઓહો, ગૌતમનું અનંત જ્ઞાન અને અનંત લબ્ધિ પાસે એ દશા ઉપર લક્ષ ગયું, આપણું તો કઈ હિસાબમાં નથી. ભગવાન મહાવીરની ત્રિપદી ઉપર જેને દ્વાદસાંગીની રચના અંતર મુહૂર્તમાં કરી નાખી, આ પુરુષની વિદવતા, જ્ઞાન, ક્ષયોપશમની ક્ષયિક ભાવ એની પાસે આપણે શું છે? અનંત જ્ઞાનના ધણી, અનંત લબ્ધિના ધણી. ઓહો, તરત જ એ બધું કાઢી નાખ્યું. સામાન્ય માણસ પાસેથી પણ આપણને કંઈક આવો બોધ ક્યારેક મળી જાય છે. એટલે સત્સંગનું મહાત્મ્ય બહુ કીધું છે. સત્સંગની અંદર જવું, ખૂબ જવું, અને એમાં આપણને બધા પાસેનો એટલો સદભાવ આપણો હોય તો આપણને બધા પાસેથી કંઈક નવો નવો વિચાર, જે આપણને ક્યારેય ક્લિક ન થયો હોય એ થાય. ભલે સામાન્ય માણસ હોય, એણે જ આપણું આટલા વખત સુધી સાંભળ્યું છે, છતાં એમાંથી જુદું કાઢીને કહે છે કે આમ ન થાય, આવું ન બને. આંખ ઉઘડી જાય જો આપણે જાગૃત હોય તો. એટલે કહે છે કે ચાતુર્ય આદિ ભાવે મીઠા સૂક્ષ્મ પરિણીતીએ પણ રાખી હોય તો તે પૂર્વાપર વિશેષતા પામે છે, તો ધીરે ધીરે કરતા એ વધે છે. ખ્યાલ નથી અત્યારે પોતાને આ સૂક્ષ્મ પરિણીતીનો, પણ આ ભયંકરતા એ પૂર્વાપર એ વિશેષતા પામે છે. પહેલેથી જ નક્કી કરવું કે આ ઝેર છે, નિશ્ચય ઝેર છે, અને કાળકૂટ પ્રગટ ઝેર છે. નહીં તો ઓલી વિશેષતા એટલી બધી પામશે કે પછી પોતાને પોતાના દોષ લક્ષમાં આવી શકશે નહીં, અને પોતાના દોષ કહી શકે, લક્ષ કરાવી શકે એવાનો પ્રસંગ પણ પ્રાપ્ત થશે નહીં કોઈ રીતે. એટલે એમાં સંશય નથી, અને આ સંશયને અજ્ઞાન જ જાણવું છે એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય તો અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જકો હોય અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ, અને એના કારણે મમત્વ ભાવ. આ અહંભાવ હોય તો મતનું મમત્વ જાગે, આગ્રહ જાગે, પોતાના વિચારનું પણ મમત્વ જાગે, જ્ઞાની પુરુષ કરતા પોતાનું વધારે મહત્વ જાગે. આ અનાદિનો દોષ છે, અને કૃપાળુ દેવે અહંભાવને, સ્વચ્છંદને મહાદોષ કીધો છે. આ સ્વચ્છંદનું સ્વરૂપ છે, સૂક્ષ્મ સ્વરૂપ છે, સૂક્ષ્મ પરિણતિનું સ્વરૂપ છે, જે સામાન્ય રીતે સાધકને, મુમુક્ષુને અને ભલભલા આગળ વધેલા ઉપદેશકના લક્ષમાં આવતું નથી એવું કહ્યું છે. એ કહે છે કે એ અહંભાવ એને રોકવાનો અહીંયા ઉપાય આપ્યો છે. કેટલી કરુણા છે! અરે, પત્રમાં લખ્યું છે મુનિશ્રીને આગળના કે સ્વચ્છંદ અને પ્રતિબંધ બે મોટા કારણ છે. મુનિ, જો સ્વચ્છંદ ટળશે તો પ્રતિબંધ તો એની મેળે વયો જશે, ચિંતા કરો. માં રોકે જીવ સ્વચ્છંદ તો ટાળે પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. એક જીવ જો આ પોતાનો સ્વચ્છંદ અહંભાવને ઉગાડી શકતો હોય, પોતાના વ્યક્તિત્વને ઉગાડવાની આ સાધના છે, મુમુક્ષુતા, સાધકતા, આત્માર્થીપણું, આ પોતાના વ્યક્તિત્વને ઉગાડવાનું છે. ક્યાંય દ્રઢ કરાય નહીં, જાણે અજાણે થવી ન જોઈએ દ્રઢતા. તો કે છે આ અહંભાવને ઉગાડવાની પ્રક્રિયા આ એક પેરેગ્રાફમાં એટલી સુંદર રીતે કીધી છે, અને એનો આધાર જ્ઞાની પુરુષની વિશેષતા અને એની દશાની વિશેષતા બંને, જેને લક્ષમાં હોય એવું એને દીઠું છે. દીઠુંનો શબ્દ અનુભવયુક્ત વાણી છે. આ મેં દીઠું છે એટલે મેં અંતરથી જોયું છે, કોઈ શંકાનું કારણ નથી. કૃપાળુ દેવની અવસ્થા સાક્ષાત પરમાત્મા જેવી છે. આવું મુનિશ્રીએ જોયું, સૌભાગભાઈએ જોયું, વડવાના જે હતા સ્થાપક પોપટભાઈ, આવા અનેક મહાત્મા પુરુષો લખે છે કે એમને જોતા જ એમને થયું કે આ ભગવાન સ્વરૂપ પરમાત્મા છે. ઉગરીબેન
આ બધા એ કૃપાળુદેવ સાથે સારો સંપર્ક થયો, કેમ કે એને ક્યાંય વધારે કોઈ સાથે સંપર્ક કર્યો જ નથી અને એ તો કોઈને પોતાની નજીક આવવા દેતા જ નહીં. એક સૌભાગભાઈ સિવાય કે એક વધારે વધારે કંઈક 90 દિવસનો સંપર્ક થયો છે. પણ જેને જેને આવો અલ્પ પરિચય થયો એમને પણ મનમાં જે લાગણી થઈ વિશેષના જેવી જોઈ એ પુરુષની અને એની દશાની, તો તરત જ ભાવ એક જ થયો કે આ ભગવાન સ્વરૂપ છે. મુનિશ્રીએ પણ પહેલા જ દર્શને એમ થયું કે આ કોઈ ભગવાન સ્વરૂપ આત્મા છે, એટલે તરત જ શરણાગતિ થઈ જાય. અને શરણાગતિ થાય ત્યાં પોતાનું વ્યક્તિત્વ ઓગળી જવું જોઈએ, અહંકાર રહી શકતો નથી. શરણાગતિને અને અહમને પરસ્પર વિરોધાભાસ છે, વિરોધાભાસ છે. જો મને પરમ કૃપાળુ દેવની શરણાગતિ છે તો મારા અહમને કોઈ સ્થાન જ નથી, જે છે તે એ છે, એની વિશેષતા છે. તો એ કહે છે તો એ અહમભાવ બળ કરી શકતો નથી. વખતે તે અહમભાવને રોકવાથી નિરહમ ભાવતા થઈ તેનો પાછો અહમભાવ થઈ આવવાનું બને છે. તે પણ આગળ ઝેર ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. આવડીથી આગળ મનોવિજ્ઞાનના પરિણામમાં આ સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મતા, શું સૂક્ષ્મતા આવી હવે કે અહમભાવ તો નથી જ, પણ અહમભાવને રોકવાથી એનામાં કયો ભાવ આવ્યો? નિરહમ ભાવતા થઈ કે મને કોઈ અહમભાવ, એનું પણ અહમભાવ થઈ આવે. તો તેનો પાછો અહમભાવ થઈ આવવાનું બને છે. બચાવ કરે પોતાના અહમભાવનો, કેટલી સૂક્ષ્મતા છે. ડગલે ને પગલે કેટલું જાગૃત રહેવું પડે છે. આ સદગુરુનો ઉપકાર છે. એટલે એમને કહ્યું કે જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આ અહમભાવ અને આ સ્વછંદ પોતાથી રોક્યું રોકાય નહીં, પણ ઉલટાનો બમણો થવાની સંભાવના રહે, કારણ કે લોકો એને મોટો કરતા જાય, એનું સ્થાન વધતું જાય, એને બે માળા વધારે પહેરાવે. આ વધતું જ જશે, મારી નાખશે, કેમ કે વળી પાછો એને એનો તો નિરહમ ભાવ છે, એનો પણ અહમ છે. એટલે અહીંયા કહે છે કે બને છે, પણ એને માટેનો એક જ ઉપાય છે, સદગુરુને આ રીતે ઓળખવા, એની વિશેષપણાને ઓળખવું, સામાન્યપણું નહીં, અને એને ઓળખવા અને એની દશાને ઓળખવી. બાહ્યપણાથી એને ઓળખવા એ સામાન્યપણું છે, અને અંતરંગ દશાને ઓળખવી એ સદગુરુને ઓળખવી એ એની વિશેષપણું છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ્ય. આ એની વિશેષતાના લક્ષણ છે, અંતર્ભાવથી દેખાશે. બાહ્યમાં તો કહ્યું છે કે આ જે કંઈ બાહ્ય વ્યસ્ત છે એ બધા તો સામાન્યપણાના લક્ષણ છે, એનાથી ન ઓળખાય સદગુરુ. એ તો બે માળા વધારે ડોકમાં નાખશે, કપાળે ત્રિપુંડ તાંડી લેશે, હાથમાં માળા પહેરશે અને હાથમાં વળી 10 ફૂટની માળા બાંધીને પહેરશે, દેખાય આખો હાથ માળાવાળો. સામાન્ય છે બધું. એક સત્પુરુષની સામાન્ય અને બીજી એની દશા. દશાને તો આવા કોઈ લક્ષણ નથી, દશાને કોઈ બાહ્ય ચિહ્ન નથી. દશાને ઓળખવા માટે આપણી પોતાની મુમુક્ષુતાની અવસ્થા એ જ જ્ઞાની પુરુષની દશાને ઓળખી શકે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. બાકી તો મુમુક્ષુ ન હોય એ પોલીસ ખાતાવાળો કહે કે આ કોક મહાત્મા આવેલા જાય છે, કેમ કે એને સામાન્યથી જુએ તો વેશ પરિવેશ જે સામાન્ય ગ્રસ્તોનો ન હોય અને બાકીનો હોય તો એને એ થાય. આવી અદ્ભુત આ મોક્ષ માર્ગની અંદર, પરમાર્થ માર્ગની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર આ ઘણી ઘણી વિચારણાના ક્ષેત્રો છે. કૃપાળુદેવે અહીંયા એ પ્રકારે જ્ઞાનીની વિશેષતા અને જ્ઞાનીની દશાને વિશેષ ઓળખવાથી અને પછી એ સંદર્ભની અંદર
પોતે જ્યારે વિચાર કરે કે શુદ્ધ આત્મ સ્વરૂપ પાસે સંસારના વિષય કશાયોથી મલિન થયેલું એવું મારું વ્યક્તિત્વ, આ વ્યક્તિત્વને સંબંધ સંયોગોમાં સંકળાયેલું વ્યક્તિત્વ, એનું તો કોઈ મૂલ્ય જ નથી, તુચ્છતા છે. તો એને અહંકાર ન થાય, એનો આવો ભાવ આવે એ પણ ઝેર છે. તરત જ થઈ આવું ઝેર મારી નાખે આ તો મને ક્યાંય અનંત સંસારમાંથી ક્યાંય ઊંચો નહીં આવવા દે, અનંતકાળ આમાંને આમાં ગયો છે એમાંથી બહાર આવવાનું છે. તો કે છે એનો અહંભાવ છોડ્યાનો નિરહમ ભાવનો પણ અહંભાવ થવો ન જોઈએ. એ ક્યારે નહીં થાય કે જો પહેલેથી વિચાર્યું હોય તો. શું કે જ્ઞાની પુરુષની સામાન્ય અને વિશેષ દશા અને એની અંતરદશા એને ઓળખાણ થઈ હોય તો પછી પોતાને લાગે કે પોતાનો અહંભાવ એ ઝેર ઝેર અને ઝેર જ છે, નિશ્ચય ઝેર છે અને પ્રગટ કાળકૂટ ઝેર છે. આવી ભાવના દ્રઢ કરી અને પછી સામાજિક જીવનના સંયોગોની અંદર પોતાને જ્યાં જ્યાં યથા ભૂમિકા આવવાનું થાય ત્યાં આવ્યા કરે તો એ પોતાની એ કહે છે કે તો આત્માર્થને બાધ નહીં થાય, તો પછી એના આત્માર્થને બાધ નહીં થાય. ભલે સમૂહમાં જવાનું થાય, ભલે લોકોની સાથે જવાનું થાય, પણ એના આત્માર્થને બાધ નહીં થાય. સાધુઓ છે આત્માર્થ, મારો આત્માર્થ અખંડ અવિચ્છિન્ન રહેવો જોઈએ, આત્માર્થ મારો ક્યાંય લેપાવો જોઈએ નહીં, એવી શુભ દ્રષ્ટિ વિશેષ અવસર.